કેન્દ્ર સરકારના તાજેતરમાં જ લાગુ કરાયેલ કાયદાઓના વિરોધમાં ખેડૂતો દ્વારા તારીખ આઠ ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેને રાષ્ટ્રીય કિસાન વિકાસ દ્વારા આપવામાં છે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ કૃષિને લગતા ત્રણ વિધેયકો મંજૂર કરવામાં આવ્યા છે આ વિધેયકોને ખેડૂત વિરોધી વિધેયકો માનવામાં આવી રહ્યા છે અને તેને પરત ખેંચવા માટે ખેડૂતો દ્વારા છેલ્લા બાર દિવસથી જલદ આંદોલન આપવામાં આવી રહ્યું છે દિલ્હી ખાતે હરિયાણા તેમજ પંજાબના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે આ આંદોલનના ભાગરૂપે તારીખ આઠ ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે આ આંદોલનને વિપક્ષનો પણ ટેકો મળ્યો છે ત્યારે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ભરૂચ દ્વારા પણ ભારત બંધના એલાનને ટેકો આપવામાં આવ્યો છે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના પ્રમુખ અરવિંદસિંહ રણાએ ભરૂચના વેપારીઓને પણ આ બંધમાં સ્વયંભૂ જોડાઈ કિસાન હિતમાં બંધને સફળ બનાવવા માટે અપીલ કરી છે ભારત બંધનું એલાન આપેલું છે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આ ભારત બંધના એલાનને સમર્થન કરે છે અને ગુજરાતની પ્રજાને ખાસ કરીને ભરૂચ જિલ્લાની પ્રજાને અને ભરૂચ જિલ્ ભરૂચ જિલ્લાના જુદા જુદા યુનિયનોને પણ વિનંતી કરે છે અને અપીલ કરે છે કે આવતીકાલે જે આઠમી તારીખે છે એક દિવસ પોતાનો દંડો રોજગાર બંધ કરી અને અમારા કિસાન યુનિયનોને સપોર્ટ આપો અને બંધ રાખી અને અમને સપોર્ટ આપશો અને અત્યારે જે કોરોના વાયરસની જે મહામે મહામારી જે ચાલી રહેલી છે તેમાં પણ એક દિવસ બંધ રાખવાથી એનાથી પણ થોડું સંક્રમણ ઘટશે એટલે આવતીકાલના જે આઠમી તારીખનું જે ભારત બંધનું એલાન છે તેની અંદર અમને સહયોગ આપી અને આવતીકાલે પોતાના ધંધો રોજગાર બંધ કરી અને સહયોગ આપવા અમારી અપીલ છે